સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સુરક્ષા અધિકાર અભિયાન સમિતિ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું વિજયનગરના અન્ન સલામતી કાયદો બે હજાર તેરના અમલીકરણના કાયદાના રાજ્યમાં અને સાબરકાંઠા જિલ્લામાં અસરકારક અમલવારીને ટ્રાયબલ વિસ્તારના લોકોને અન્ન સલામતી કાયદોને બે હજાર તેર અંગે માહિતી કાર્ય કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં યોજનાઓને લાભ મળી રહે તે માટે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સમિતિએ વિજયનગર અને આદિવાસી અધિકારી મંચના કન્વીનર શ્રી બાપુભાઈ સોલંકી આદિવાસી અધિકારી મંચના પ્રમુખ શ્રી નિનામી કચરાજી ઉપપ્રમુખ શ્રી ભાલાબેન એલ મંત્રી અસારી કાળુભાઈ આર સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજયનગર મામલતદાર શ્રી પીજી ચૌહાણ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના નાગરિકોને અન્ન સલામતી કાયદો બે હજાર તેર અમલીકરણ અને આદિવાસી વિસ્તારના લોકોને કાયદાની માહિતી અને કાયદા હેઠળના વિવિધ લાભો જેવા કે અન્ય સલામતી કાયદા હેઠળ અગ્રત્મા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ રૂપિયા બે અને કિલો પાંચ અને ત્રણ રૂપિયા કિલો ચોખાના જથ્થો પૂરેપૂરો આપવાનો અંતે રેશન કાર્ડ ધરાવતા પરિવારને પાંત્રીસ કિલો રૂપિયા બે કિલો ઘઉંને ત્રણ રૂપિયા કિલો ચોખાના જથ્થો પૂરો આપવામાં આવે ને રેશન વિતરણની દુકાનોમાં મહિનામાં ચોવીસ દિવસ ખુલ્લી રાખવામાં આવે કોમ્પ્યુટર રસીદ આપવામાં આવે રેશનિક વિતરણની કરતી દુકાનોમાં દસ તારીખ પહેલાં જથ્થો ફાળવામાં આવે ને એસ્ટ્રોકના બોર્ડ દર્શાવવાની માંગ કરવાની સાથે આંગણવાડીમાંથી પોષાક આહાર પૂરેપૂરી મળી રહે તે માટે પાણીને શૌચાલયની સુવિધા કોઈ પરિવારને વંચિત રહે ન રહે મધ્ય ભોજનની સુવિધાઓ સુધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તાલુકાના આદિવાસી વિસ્તારમાંથી જુદા જુદા ગામના માણસોએ અત્રે મામલતદાર સાહેબ શ્રીને આવીને રજૂઆત કરેલ અને રજૂઆતમાં ખાસ કરીને કે આખા મહિનાની અંદર અનાજ વિતરણ ન થાય ત્યાં સુધી સોસાયટી ચાલુ રહેવી જોઈએ તેમ છતાં હરેક ગામમાં હરેક સોસાયટીના સંચાલકો મહિનામાં ચાર બેથી ચાર દિવસ જ સોસાયટી ચાલુ રાખે તો અમારી ખાસ વિનંતી છે કે જ્યાં સુધી અનાજ વિતરણ પૂરેપૂરું ન થાય ત્યાં સુધી એમને સોસાયટી ચાલુ રાખવી જોઈએ અને જે મહિનાનું રાશન કદાચ વધી ગયું હોય તો બીજા મહિને મળે એ બાબતની પણ અમે રજૂઆત કરેલ છે